રાજ્યમાં હોળીને ધૂળેટી પર્વની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. ત્યારે આ દરમિયાન આ પર્વ માટે નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ ગેલમાં આવી ગયા. ધૂળેટીના તહેવાર પર મોંઘવારીનો માર પણ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં રસ્તા ઉપર પિચકારી અને કલરના સ્ટોલ શરૂ થઈ ગયા છે. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પિચકારનું વેચાણ શરૂ થયું છે. કોરોનાના ગ્રહણ બાદ મોંઘવારીએ માંજા મૂકી હોય ત્યારે મોટાભાગની પિચકારી ચાઇના અને દિલ્હીથી મંગાવાઈ છે. આ વખતની પિચકારીની ખરીદીમાં 25-30% ભાવ વધારો કરવા માટે તૈયાર રહેવું પડશે. વેપારી જણાવે છે કે કોરોનાને કારણે આ વર્ષે પણ ચીન અને દિલ્હીમાં ઉત્પાદકોએ ઓછો માલ બનાવ્યો છે. જથ્થાબંધ વેપારીઓ માલની અછત હોવાનું જણાવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા પણ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો છે. ત્યારે કલરના ભાવમાં પણ 20-30% અને પિચકારીના ભાવમાં 25-30% સુધીનો ભાવ વધારો રહેશે. બજારમાં 20 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની અવનવી પિચકારીઓ વેચાઈ રહી છે. ગત વર્ષની વાત કરીએ તો બજારમાં 50 રૂપિયામાં વેચાતી પિચકારીના આ વખતે 65-70, 200 રૂપિયાની પિચકારીના 250 જેટલા ભાવ થઈ ચૂક્યા છે. મારું નામ જયદેવ છત્રીવાલા છે. અમે સુરતમાં ડબગરવાડ ખાતે અમારો હોલસેલનો વેપાર કરીએ છીએ, સિઝનેબલ વેપાર કરીએ છીએ. અમે હોળીના પર્વ નિમિત્તે અમારા દુકાનમાં અત્યારે પિચકારી, ગુલાલ, વિવિધ જાતના કલરો મળે છે. આપણે આ વખતે દેશના નાગરિક હોવાથી આપણે ચાઇનાનો માલ આપણે કોઈ આ વખતે લાવ્યા નથી. આપણે જે આપણા દેશમાં જે બને છે, આપણા દેશના વ્યક્તિઓએ જે બનાવ્યો છે, તે જ વસ્તુ અમે આ વખતે વેચવા લાવ્યા છે. આ વખતે પિચકારીમાં વેરાયટી આમ જોવા જાય તો અલગ અલગ જાતના પંપ આવે છે, ટાંકીઓ આવે છે, નાની પિચકારીઓ આવે છે, બલૂન્સ આવે છે, એ જાતનું આપણે બધું વેચીએ છીએ. આ વખતે આપણે જોવા જઈએ તો આમ આપણા દેશમાં બનેલા હર્બલ ગુલાલ છે, કલર છે, કોઈ વ્યક્તિને નુકસાન ના થાય તેવા કલર છે, આપણે એવા કલરો વેચીએ છીએ. પિચકારીના ભાવમાં આમ જોવા જાય તો એટલો કોઈ ખાસ વધારો નથી થયો. આ વખતે આપણે ચાઇનાનો કોઈ માલ લાવ્યા નથી, તે એટલે એ હિસાબે જો આપણે જોવા જાય તો આપણા દેશમાં સારી ક્વોલિટીનો અમુક વસ્તુઓ વપરાય છે, તે હિસાબે પિચકારીઓનો થોડો ઘણો ભાવ વધે છે, પણ એ વસ્તુ હવે નોર્મલ છે. મેક ઇન ઇન્ડિયા તરફ આપણે જઈ રહ્યા છે. ગરાગીમાં હવે આવા દેશની જનતા હવે એવી થઈ ગઈ છે કે હવે છેલ્લા દિવસોમાં જ બધી ખરીદી કરવા નીકળે છે, એટલે હવે આપણે પહેલાં જેવું કંઈ રહ્યું નથી કે આગળના દિવસોમાં ફૂલ ગરાગી હોય અને છેલ્લે શાંતિ હોય. એટલે આ વખતે બધું છેલ્લા 4-5 દિવસોમાં જ ગરાગ લેવા નીકળે છે બધું. સુરતી લાલાઓને બસ એટલું કહેવા માંગુ છું, ફૂલ એન્જોય કરો, સરખી રીતે રમો, કોઈને હાનિ ના પહોંચે એવી રીતે રમો ને એન્જોય. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.